બનાસકાંઠાની પશ્ચિમ દિશામાં આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ વિદેશી મહેમાન બીજું કોઈ નહીં પરંતુ ફ્લેમિંગો નામના પક્ષી છે. બહામાસ દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે ખ્યાતિ પામેલા ફ્લેમિંગો અત્યારે લાખોની સંખ્યામાં નડાબેટના મહેમાન બન્યા છે. નડાબેટ સરહદ પર આવેલા ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈ અહીં આવે છે. આમ તો નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત થાય છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને તેના લીધે ત્યાંથી આ પક્ષી માઇગ્રેટ થાય છે. અને ગુજરાતમાં નડાબેટ નજીક આવેલું વિશાળ રણની આબોહવા તેમના માટે અનુકૂળ હોવાના લીધે આ પ્રવાસી પક્ષીઓ અહીં આશ્રય લે છે. ઉલ્લેખનીય છે, નવેમ્બર માસથી મહેમાન બનેલા આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીં મહેમાન તરીકે રહે છે અને પ્રજનન કરે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા પક્ષીઓ અહીંથી પરત પોતાના માદરી વતન તરફ ડગલા ભરે છે. અત્યારે નડાબેટ ખાતે આવેલું રણ ફ્લેમિંગો નામના પક્ષીથી ઉભરાઈ રહ્યું છે. 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખોલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે. દેશની સરહદો માત્ર લોકો માટે હોય છે, પરંતુ પક્ષીઓ માટે કોઈ સરહદો નથી હોતી. બ્રહ્માસ દેશના જે રાષ્ટ્રીય પક્ષી છે ફ્લેમિંગો, તે ફ્લેમિંગો 7 સમુદ્ર પાર કરીને ભારત આવી પહોંચ્યું છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ આ ફ્લેમિંગો પક્ષીના, કે જે ઇરાક, અફઘાનિસ્તાન અને ઈરાનમાં જોવા મળે છે. અને શિયાળાની શરૂઆત થતાં જે આ ફ્લેમિંગો પક્ષી છે તે અહીંયા ભારતની મુલાકાતે આવે છે અને નડાબેટની અંદર જે રણ આવેલું છે આ રણમાં જે પાણીનો ભરાવો થાય છે ત્યાં પાણીના ભરાવામાં પોતાનો પ્રજનન ક્રિયા માટે આ વિદેશથી 7 સમુદ્ર પાર કરીને આ પક્ષીઓ આવતા હોય છે. અને ફેબ્રુઆરીથી અંત સુધી આ પક્ષીઓ જે છે તે ભારતમાં જ રોકાતા હોય છે અને પ્રજનન ક્રિયા બાદ આ જે પક્ષીઓ છે તે ફેબ્રુઆરી બાદ ભારતથી પરત પોતાના દેશમાં ફરતા હોય છે. કિશોર તુવર, News18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાની પશ્ચિમ દિશામાં આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ વિદેશી મહેમાન બીજું કોઈ નહીં પરંતુ ફ્લેમિંગો નામના પક્ષી છે. બહામાસ દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે ખ્યાતિ પામેલા ફ્લેમિંગો અત્યારે લાખોની સંખ્યામાં નડાબેટના મહેમાન બન્યા છે. નડાબેટ સરહદ પર આવેલા ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈ અહીં આવે છે. આમ તો નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત થાય છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને તેના લીધે ત્યાંથી આ પક્ષી માઇગ્રેટ થાય છે. અને ગુજરાતમાં નડાબેટ નજીક આવેલું વિશાળ રણની આબોહવા તેમના માટે અનુકૂળ હોવાના લીધે આ પ્રવાસી પક્ષીઓ અહીં આશ્રય લે છે. ઉલ્લેખનીય છે, નવેમ્બર માસથી મહેમાન બનેલા આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીં મહેમાન તરીકે રહે છે અને પ્રજનન કરે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા પક્ષીઓ અહીંથી પરત પોતાના માદરી વતન તરફ ડગલા ભરે છે. અત્યારે નડાબેટ ખાતે આવેલું રણ ફ્લેમિંગો નામના પક્ષીથી ઉભરાઈ રહ્યું છે. 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખોલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે. દેશની સરહદો માત્ર લોકો માટે હોય છે, પરંતુ પક્ષીઓ માટે કોઈ સરહદો નથી હોતી. બ્રહ્માસ દેશના જે રાષ્ટ્રીય પક્ષી છે ફ્લેમિંગો, તે ફ્લેમિંગો 7 સમુદ્ર પાર કરીને ભારત આવી પહોંચ્યું છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ આ ફ્લેમિંગો પક્ષીના, કે જે ઇરાક, અફઘાનિસ્તાન અને ઈરાનમાં જોવા મળે છે. અને શિયાળાની શરૂઆત થતાં જે આ ફ્લેમિંગો પક્ષી છે તે અહીંયા ભારતની મુલાકાતે આવે છે અને નડાબેટની અંદર જે રણ આવેલું છે આ રણમાં જે પાણીનો ભરાવો થાય છે ત્યાં પાણીના ભરાવામાં પોતાનો પ્રજનન ક્રિયા માટે આ વિદેશથી 7 સમુદ્ર પાર કરીને આ પક્ષીઓ આવતા હોય છે. અને ફેબ્રુઆરીથી અંત સુધી આ પક્ષીઓ જે છે તે ભારતમાં જ રોકાતા હોય છે અને પ્રજનન ક્રિયા બાદ આ જે પક્ષીઓ છે તે ફેબ્રુઆરી બાદ ભારતથી પરત પોતાના દેશમાં ફરતા હોય છે. કિશોર તુવર, News18 ગુજરાતી, બનાસકાંઠા.